गुड मॉर्निंग चिल्ड्रन, टुडे वी विल लर्न कौरव सब्जेक्ट चैप्टर नंबर 7 चपटी वागी। बाळको आमा सौथी पहला एक चपटी वागी नामनुं गीत छे। बाळको गीत गाईए एना पहेला हुं तमने एक नानी वार्ता कहूं। तो तमारा जेवो ज एक नानो छोकरो हशे कि जेने चपटी वगाड़ता नहोती आवडती, परंतु एने आम पहेली आ अंगूठो अने जे आ मिडल मैन छे मतलब के जे सौथी मोटी आंगळी छे ए बन्नेने भेगा करीने बहु ज ट्राय करे परंतु चपटी वागे ज नहीं। पर पछी एक दिवस अचानक एनाथी चपटी वागी गई। तो बाळको एने हवे तो चपटी वागी एटले आखो दिवस ए चपटी वगाड़ वगाड़ करे, तो अने चपटी वगाड़े अने गीत गातो जाए। तो हवे आपणे गाईशुं गीत। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। हालता चालता चपटी वगाड़ू, लखता वांचता चपटी वगाड़ू। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। दौड़ता कूदता चपटी वगाड़ू, खाता पीता चपटी वगाड़ू। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। भाईना कानमा चपटी वगाड़ू, बहनना कानमा चपटी वगाड़ू। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। पप्पाना कानमा चपटी वगाड़ू, मम्मीना कानमा चपटी वगाड़ू। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे। बाळको तमने पण ज्यारे चपटी वगाडता आवडे त्यारे तमे पण आखो दिवस चप 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 करीने चपटी वगाडशो ने। हवे बाळको तमे आ गीत गायुं एना उपरथी आपणे केटलाक जवाब आपवाना छे। तमे कोना कोना कानमां चपटी वगाडशो? तो तमारे कहेवानुं छे के तमे कोना तमने ज्यारे चपटी वगाडता आवडी जाय त्यारे तमे कोना कोना कानमां चपटी वगाडशो। पछी कहेवानुं छे तमारी मम्मीनुं नाम शुं छे, तमारा पप्पानुं नाम शुं छे, तमारा भાઈનું નામ શું છે, તમારી બહેનનું નામ શું છે। તો પછી બાળકો તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન, એ તમારે ખાસ જણાવવાનું છે। પછી છે પપ્પાના બહેનને શું કહેવાય? તો બાળમિત્રો તમારા પપ્પા છે એમના બહેન તો છે જ ને, તો એમના બહેનને તમે શું કહો છો, શું કહેવાય પપ્પાના બહેનને? ફોઈ। પછી છે મમ્મીની બહેનને શું કહેવાય? તો તમારી મમ્મીની બહેનને તમે શું કહો છો? માસી કહો છો ને। પછી છે પપ્પાના ભાઈને શું કહેવાય? તો તમારા પપ્પાના ભાઈને શું કહો છો તમે? કાકા કહો છો। અને મમ્મીના ભાઈને શું કહો છો? તો મમ્મીના ભાઈને શું કહો છો? મામા। તો બાળકો ખાસ યાદ રાખજો, પપ્પાના બહેનને ફોઈ, મમ્મીના બહેનને માસી, પપ્પાના ભાઈને કાકા અને મમ્મીના ભાઈને મામા। હવે બાળમિત્રો અહીંયા આગળ પ્રશ્ન નંબર 2 માં કેટલીક એક ચિત્ર આપેલું છે કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો। બાળમિત્રો આ એક છોકરી છે, તો એ છોકરી અહીંયા એક ઘર તમારું ઘર આપેલું છે અને અહીંયા ધારો કે તમે ઊભા છો, તો હવે તમારે શું કરવાનું છે? અને આ જે છો એ તમે છો, તો હવે તમારે શું કરવાનું છે કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તમારા મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન કોણ કોણ રહે છે એ તમારે જણાવવાનું છે અને પછી એના ચિત્ર સાથે જોડવાનું છે। જેમ કે આ છે પપ્પાનું ચિત્ર, આ મમ્મીનું ચિત્ર છે, આ ભાઈનું ચિત્ર છે, આ દાદીનું ચિત્ર છે અને આ દાદાનું ચિત્ર છે। તો તમારે તમારા પરિવારમાં તમારી સાથે પપ્પા રહે છે ને, તો પપ્પાને તમારે ચિત્ર સાથે જોડવાનું છે। પછી મમ્મી રહે છે તો મમ્મીને પણ જોડવાનું છે। પછી ભાઈ છે તો ભાઈને પણ જોડવાનું છે। દાદા અને દાદી રહેતા હોય તો એમને પણ તમારે ચિત્ર સાથે જોડવાનું છે। હવે બાળમિત્રો આપણે પેજ નંબર 75 પર જોઈશું કે અહીં કેટલાક ચિત્રો આપેલા છે।
તો ચિત્રમાં શું કહે છે એ આપણે જોવાનું છે અને એ પ્રમાણે આપણે કરવાનું છે. બાળમિત્રો, આ પહેલું ચિત્ર તમે જુઓ છો, આ પહેલું ચિત્ર શાનું છે? સવારનું છે ને. સવારે સુરતદાદા ઉગે ત્યારે તેની સાથે સાથે જ બાળક પણ છોકરો પણ ઉઠી જાય છે. તો બાળમિત્રો, તમારે પણ સવારે વહેલા ઉઠી જવું જોઈએ. પછી બીજા ચિત્રમાં બાળક શું કરે છે? બાળક સ્નાન કરે છે. સ્નાન કરીને શરીર ટુવાલથી લૂછે છે ને. તો બાળમિત્રો, તમારે પણ સવારે વહેલા ઉઠીને બ્રશ કરીને પછી તમારે શું કરવું જોઈએ? સ્નાન કરી લેવું જોઈએ. પછી છે, આમાં છોકરું શું કરે છે? છોકરું એના દાદીને મંદિર ભગવાનની પૂજા કરવામાં ફૂલ લાવી આપે છે. તો તમારે પણ, તમે પણ તમારા દાદા દાદીને ભગવાનની પૂજા કરવા માટે હેલ્પ કરો છો કે નહીં? કરજો. પછી છે, છોકરો શું કરે? છોકરો અને એની બહેન બંને શું કરે છે? તેના દાદાની વાતો સાંભળે છે અને એમની સાથે વાતો કરે છે. પછીના ચિત્રમાં છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવે ને બાળકો, તો તમે પાણી આપો છો મહેમાનને? જો ના આપતા હોય તો પાણી આપજો. આ ચિત્રમાં બાળ છોકરો એ જ કરે છે કે એમના ઘરે મહેમાન આવેલા છે તો એમને પાણી આપે છે. પછી આમાં છોકરો શું કરે છે? છોકરો એના પપ્પાને ફૂલછોડને પાણી આપવામાં મદદ કરે છે. તમે પણ કરતા હશો ને. પછી છે, આમાં છોકરી છે તેની મમ્મીને રસોઈ કરવામાં મદદ કરે છે. અને આ ચિત્રમાં શું છે? તો આ ચિત્રમાં છે કે છોકરી તેના દાદા સાથે મંદિરે ગાર્ડનમાં જાય છે. તો બાળકો, તમારે પણ આ રીતે બિહેવ કરવું જોઈએ ઘરમાં. હવે બાળકો, આપણે પેજ નંબર 76 જોઈશું. ઓળખો અને રંગ પૂરો. બાળકો, આ ચિત્ર શાનું છે તમને ખબર છે? તમે તો આ જોયેલું જ હશે. શાનું ચિત્ર છે? આ છે લસણનું ચિત્ર. તો લસણનો પહેલો અક્ષર શું આવે? લ આવે ને. તો આપણે આ ચિત્રમાં શું કરવાનું છે? લ શોધી અને લની ઉપર રંગ પૂરવાનો છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે અહીંયા લ છે તો એને રંગ કરેલો છે ને પીળો રંગ, એવી જ રીતે અહીંયા લ છે તો તમારે અહીંયા લ ઉપર રંગ પૂરવાનો છે. પછી અહીંયા લ છે તો લ ઉપર રંગ પૂરીશું અને અહીંયા પણ લ છે તો લ ઉપર રંગ પૂરીશું. પછી એવી જ રીતે બાળકો, આ ચિત્ર શાનું છે? આ છે ચિત્ર છે ટામેટાનું. તમને બહુ ભાવે ને લાલ લાલ ટામેટું. તો બાળકો, આ ચિત્રમાં આપણે ટપાલીનો ટામેટાનો ટ શોધી અને ટની ઉપર આપણે રંગ પૂરવાનો છે, જેવી રીતે અહીંયા કરેલો છે. તો આ શું છે? લ છે તો લ છે તો આપણે રંગ પૂરીશું નહીં પૂરીએ. ટ છે તો રંગ પૂરીશું, અહીંયા પણ રંગ પૂરીશું અને અહીંયા પણ રંગ પૂરીશું. એવી જ રીતે બાળકો, આ ચિત્ર છે ચકલીનું. તો આમાં ચ શોધી અને તમે રંગ પૂરવાના છે. અને બાળકો, આ ચિત્ર શાનું છે? ખમીસનું છે. તો ખમીસમાં ખ ઉપર રંગ, ખ શોધીને ખ ઉપર રંગ પૂરવાના છે, જે તમારે જાતે કરવાનું છે. હવે બાળકો, પેજ નંબર 77 ઉપર આપણે પ્રશ્ન 5 જોઈશું કે ઓળખો અને રંગ પૂરો. તો બાળકો, આમાં શું કરવાનું છે કે દેખો, આમાં કેટલાક ઉપર અક્ષરો આપેલા છે અને નીચે શબ્દો આપેલા છે. તો આપણે શું કરવાનું છે કે દેખો, આ પહેલો અક્ષર છે લ, તો એની નીચે એરો આપેલો છે. મતલબ કે અહીંયા આ ઊભી લાઇનમાં જેટલા પણ લ, જે પણ શબ્દમાં લ આવતો હોય એ શબ્દને આપણે લાલ રંગ પૂરવાનો છે. જેમ કે પહેલો શબ્દ છે ટપાલી, તો લ આવે છે ને અંદર, તો આપણે આ આખા બોક્સમાં લાલ રંગ પૂરીશું. પછી બીજો છે લ ખોટી, તો આમાં પણ લ આવે છે તો આમાં પણ આપણે લાલ રંગ પૂરીશું. પછી છે ચકલી, તો લ આવે છે બાળકો, તો આપણે આમાં પણ રંગ પૂરીશું. હવે છે ખમણ, તો બાળકો આમાં લ આવે છે નથી આવતો, તો આપણે આ બોક્સમાં રંગ પૂરીશું નહીં. એવી જ રીતે આ છે ટ, તો હવે આપણે આમાં જોઈશું ચપટી, ટ આવે છે ને, તો આપણે કયો રંગ પૂરીશું? લીલો રંગ પૂરીશું આ બોક્સમાં. પછી છે ખીસું, તો આમાં ટ આવે છે નથી આવતો, તો આપણે રંગ પૂરવાનો નથી. પછી છે ટમેટા, તો ટ આવે છે ને, તો આપણે લીલો રંગ પૂરીશું આમાં. પછી છે નખ, તો આમાં નથી આવતો ટ, તો રંગ નહીં પૂરીએ. એવી જ રીતે ચ અને ખ વાળું, તમારે ચ હોય તો પીળો રંગ અને અહીંયા ખ હોય તો ગુલાબી રંગ પૂરવાનો છે.
હવે બાળકો પ્રશ્ન નંબર 6 માં શું કહ્યું છે કે ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડો તો બાળકો અહીંયા ઉપર અને નીચે ચિત્ર આપેલા છે અને વચ્ચે કેટલાક ચાર મૂળાક્ષરો આપેલા છે લ ટ ચ ખ તો બાળકો આપણે શું કરવાનું છે આપણે બધા ચિત્ર જોવાના છે અને એ ચિત્રમાં કયા કયા અક્ષરો આવે છે જેમ કે આ પહેલો છે ખ લ તો આમાં ખ આવ્યો તો અહીંયા ખ છે હા છે તો ખને ચિત્ર સાથે જોડેલું છે પછી બીજો છે ખ લ લ છે તો લ પણ અહીંયા લખેલો છે તો એને ચિત્ર સાથે જોડેલું છે તો એવી જ રીતે આપણે બધા શબ્દ વાંચવાના છે અને એ જે અક્ષર આવતો હોય એની સાથે આપણે જોડવાનું છે તો આ શું છે બાળમિત્રો લખોટી તો લ પહેલો છે લ તો અહીંયા લ છે ને તો આપણે લખોટીને લ સાથે જોડીશું પછી છે ખો લ ખો ખો તો ખ છે અહીંયા છે તો આપણે લખોટીને ખ સાથે પણ જોડીશું પછી લખોટી ટ આવે છે તો ટ છે અહીંયા આગળ હા છે તો લખોટીને આપણે ટ સાથે પણ જોડીશું એવી જ રીતે આ ચિત્ર સાનું છે ચકલીનું છે તો ચ તો ચ છે અહીંયા છે તો આપણે ચને ચકલીને ચ સાથે જોડીશું પછી ક તો ક છે નથી તો નહીં જોડવાનું અને લી ચ ક લી લ તો લ છે તો આપણે ચકલીને લ સાથે જોડીશું એવી જ રીતે આ છે ખાટલો પછી છે આંગળી અને પછી છે ટામેટું તો એવી જ રીતે આપણે આમને જોડવાનું છે ખાટલાને નખને અને ટામેટાને અક્ષરો સાથે હવે પેજ નંબર 78 ઉપર આપણે શું કરવાનું છે વાંચવાનું છે તો એમાં પહેલાં લખ્યું છે સરસ લખ ચમન લખ પછી છે ટપાલી આવે ટપાલ લાવે પછી છે ખાતર નાખ ખેતરે ખાતર નાખ તે પછી છે કાતર લાવ મીના કાતર લાવ તે પછી છે મિનલ ભણે છે વિરલ ગણે છે તે પછી છે સિતાર વગાડ નીતિન સિતાર વગાડ રીના પાણી આપે છે ટીના પાણી પીએ છે કરીમાં કેરી ખા વીણા દાડમ ખા તો બાળમિત્રો તમારે પણ આ બધા વાક્યો વાંચવાના છે હવે બાળકો અહીંયા પેજ નંબર 8 ઉપર આપ્યું છે પેજ નંબર 79 પર આપ્યું છે આંગળી ફેરવો તો બાળકો આમાં તમારે શું કરવાનું છે અહીંયા જે અક્ષરો આપેલા છે એને આ એરો દેખાય છે એરો પ્રમાણે તમારે આંગળીઓ ફેરવવાની છે તો પહેલો આપણે લમાં ફેરવીશું તો અહીંયાથી શરૂ કરીને આમ કરી અને પછી આવી રીતે આપણે શું લખીશું લ લખીશું એવી જ રીતે હવે ટ છે તો ટમાં આંગળી આપણે કેવી રીતે ફેરવવાની અહીંયાથી શરૂ કરીને આમ કરીને આવી રીતે કરીશું એટલે શું બની જશે ટ પછી છે ચ તો અહીંયાથી આવી રીતે ગોળ કરી અને પછી અહીંયાથી આમ ઊભી લીટી કરીશું એટલે શું બની જશે ચ અને હવે છે ખ તો ખ કેવી રીતે બનશે આમ કરી અને પછી ઊભી લીટી કરીશું એટલે ખ બની જશે તો બાળકો તમારે આવી રીતે આંગળી ફેરવવાની છે કે જેથી તમને લ ટ ચ અને ખ લખતા આવડે હવે બાળકો આમાં પ્રશ્ન 9માં શું કરવાનું છે આપણે લખવાનું છે અહીંયા ઉપર જેવું આપ્યું છે એવું ને એવું જ આપણે નીચે લખવાનું છે જેમ કે હું પહેલું લખું છું આવી રીતે લ અડધો લ છે પહેલાં આપણે આવી રીતે અડધો લ કરીશું અને હવે આપણે આખો લ કરીશું એવી જ રીતે અહીંયા તમારે ટ ચ અને ખ પહેલાં અડધા અડધા અને પછી આખા આખા તમારે લખવાના છે હવે પેજ નંબર 80 જોઈશું આપણે તો 80માં શું છે બાળમિત્રો લ ટ ચ અને ખ તો આપણે લખતા શીખ્યા પરંતુ હવે આપણે હશ્વઈ દીર્ઘઈ એક માત્ર અને બે માત્રા પણ શીખવાની છે તો બાળમિત્રો આ જે આવી રીતે આગળની સાઈડ છે આ શું છે હશ્વઈ છે આ શું છે હશ્વઈ પછી અહીંયા પણ હશ્વઈ છે અને હવે આ શું છે પાછળની સાઈડ છે એટલે કે દીર્ઘઈ છે આ શું છે દીર્ઘઈ છે પછી અહીંયા ઉપર આપણે એક લીટી જોઈએ છીએ તો આને શું કહેવાય એક માત્રા અને અહીંયા આગળ આપણે જોઈશું આને અહીંયા બે લીટીઓ છે ને તો આને શું કહેવાય બે માત્રા તો બાળકો એવી જ રીતે તમારે અહીંયા આગળ હશ્વઈ પછી અહીંયા દીર્ઘઈ પછી અહીંયા એક માત્રા અને તે પછી આપણે બે માત્રા બનાવવાના છે
પછી અહીંયા આગળ તમારે શું કરવાનું છે, દેખો અહીંયા લ છે, અહીંયા લ લ ટપકાથી છે, તો તમારે લને ગુંટી દેવાનું છે આવી રીતે, પેન્સિલથી ગુંટી દેવાનું છે. અને પછી આપણે અહીંયા શું કરવાનું છે, અહીંયા હશ્વ છે ને, તો આપણે લની આગળ અહીંયા હશ્વ ઈ કરવાનો છે, અને પછી આવી રીતે લી લખવાનો છે, લને હશ્વ ઈ લી. એવી જ રીતે અહીંયા પણ હશ્વ ઈ છે, તો ફરીથી આપણે અહીંયા શું કરીશું, લને હશ્વ ઈ લી. એવી જ રીતે હવે ઉપર શું છે, અહીંયા આગળ દીર્ઘ ઈ છે, તો આપણે લને શું કરીશું, લ કરીશું, અને પછી એને દીર્ઘ ઈ કરીશું, દીર્ઘ ઈ લને દીર્ઘ ઈ લી. અગેન આપણે લી કરીશું, લને દીર્ઘ ઈ લી. હવે આપણે બાળકો શું કરીશું, અહીંયા એક માત્રા છે ને, તો આપણે લને એક માત્રા કરીશું, તો લને એક માત્રા લે. અગેન આપણે લે કરીશું, લને એક માત્રા લે. એવી જ રીતે આપણે અહીંયા બે માત્રા છે, તો લને બે માત્રા લઈ કરીશું, લને બે માત્રા લઈ, અને ફરીથી લને બે માત્રા લઈ. એવી જ રીતે બાળકો તમારે અહીંયા ટ ચ અને ખમા પણ કરવાનું છે. ટને હશ્વ ઈ ટી, ટને દીર્ઘ ઈ ટી, ટને એક માત્રા ટે, અને ટને બે માત્રા ટઈ. પછી ચ છે, તો ચને હશ્વ ઈ ચી, ચને દીર્ઘ ઈ ચી, ચને એક માત્રા ચે, અને ચને બે માત્રા ચઈ. તે પછી ખ છે, તો ખને હશ્વ ઈ ખી, ખને દીર્ઘ ઈ ખી, ખને એક માત્રા ખે, અને ખને બે માત્રા ખઈ. આવી રીતે તમારે અહીંયા લખવાનું છે, અને એના નેક્સ્ટ પેજ ઉપર પેજ નંબર 81 પર વાંચો અને લખો. અહીંયા આગળ તમારે શબ્દો વાંચવાના છે અને લખવાના છે. પહેલો શબ્દ છે, પને બે માત્રા પઈ, સને કાનું સા પૈસા, તો તમારે અહીંયા પૈસા લખવાનું છે. એવી જ રીતે બીજું છે, દને બે માત્રા દહી, નને હશ્વઈની, અને ક દૈનિક, તો તમારે દૈનિક અહીંયા લખવાનું છે. પછી છે, જને બે માત્રા જઈ, મને હશ્વઈ મી, નને હશ્વઈ ની, જઈ મી ની, તો તમારે અહીંયા પણ જયમી ની લખવાનું છે. પછી છે, વને બે માત્રા વઈ દ, વઈ દ, અહીંયા લખવાનું છે. અહીંયા છે, ચને બે માત્રા ચઈ તર, ચૈતર. પછી છે, સને બે માત્રા સઈ, નને હશ્વઈ ની, ક સૈનિક. પછી છે, અને બે માત્રા ઐ રા, રને કાનું રા, વ ત ઐરાવત. અને છે, નને બે માત્રા નઈ, નને કાનું ના, નઈ ના, એ પણ તમારે અહીંયા લખવાનું છે. હવે બાળમિત્રો, આ હતા શબ્દો. હવે અહીંયા નીચે વાક્યો આપેલા છે, તો તમારે વાક્યો વાંચવાના છે અને લખવાના છે. તને એક માત્રા તે, કને બે માત્રા કઈ, લને કાનું લા, સ છને એક માત્રા છે, તે કૈલાસ છે. પછી છે, વને બે માત્રા વઈ દ, દ કા વને કાનું વા, દવા, અને કાનું આ, પને એક માત્ર પે, આપે, છને એક માત્ર છે, વૈદ દવા આપે છે. એવી જ રીતે તમારે આ બંને વાક્યો વાંચવાના છે અને બાજુમાં લખવાના છે. હવે બાળમિત્રો, પેજ નંબર 82 ઉપર સાંભળો અને જવાબ લખો. તો અહીંયા આગળ કેટલાક જોડકણા આપ્યા છે, તો તમારે એ સાંભળવાના છે, વાંચવાના છે, અને પછી એનો જવાબ લખવાનો છે. તો પહેલું જોડકણું છે, દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, મમ્મીના એ ભાઈ છે, બોલો એ મારા કોણ છે. તો બાળકો, દિવાળીએ કોણ આવે છે, પછી મીઠાઈ કપડાં લાવે છે જે આવે છે, અને મમ્મીના ભાઈ છે, તો મમ્મીના ભાઈ છે તો શું કહેવાય, મામા. તો એ કોણ છે, મામા. મામા તમારી માટે મીઠાઈ કપડાં લાવે છે ને. પછી બીજું છે, મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય. તો આપણને બેબી કહે, તમને બેબી કહે, મમ્મી તમારી મમ્મીને ભાભી કહે છે, તમારા પપ્પાને મોટા ભાઈ કહે છે, તો એ કોણ હોય, તમારા ફોઈ, તમારા પપ્પાની બહેન હોય ને, એટલે એ તમારા થાય છે ફોઈ.
પછી છે હાથે લાકડી આંખે ચશ્મા સૌથી મોટા છે એ ઘરમાં પપ્પાના એ પપ્પા થાય બોલો એ મારા કોણ થાય તો હાથે લાકડી અને આંખે ચશ્મા કોણ ભરાવે છે અને ઘરમાં સૌથી મોટા છે અને જે તમારા પપ્પા છે એમના પણ પપ્પા છે તે કોણ હોય તમારા દાદા અને તમારા પપ્પા હોય એમની મમ્મી તો એ તમારે શું થાય દાદી પપ્પાના પપ્પા દાદા અને પપ્પાની મમ્મી દાદી તો બાળમિત્રો તમારે આ જોડકણાના જવાબ લખવાના છે હવે બાળકો આપણે નવીન શબ્દો જોઈશું તો પહેલો છે ચપટી હાલતા ચાલતા વગાડું લખતા વાંચતા દોડતા કૂદતા ખાતા પીતા બાળકો તમે અહીંયા જોયું કે ટને શું છે પાછળ દીર્ઘ ઈ છે તો એને શું કહેવાશે ટી કહેવાશે પછી અહીંયા ડ છે તો ડને શું છે હશ્વ ઉ છે તો એને શું કહેવાય ડુ કહેવાય પછી અહીંયા દ છે તો દને કાનો છે અને એક માત્રા છે તો એને શું કહેવાય દો કહેવાય પછી અહીંયા ક છે તો કને શું છે આ દીર્ઘ ઉ છે તો એને શું કહેવાશે કુ કહેવાશે અને અહીંયા પ છે તો પને દીર્ઘ ઈ છે તો પી પીતા ઓકે થેન્ક યુ